હેલો એન્ડ વેલકમ ટુ હેપી એકેડમી યુટ્યુબ ચેનલ દોસ્તો આ પાર્ટ ટુ છે જે ચેપ્ટર ચાલે છે અત્યારે અને એ છે વિવિધ દેશોના ઉપનામને લઈને બરાબર સો ફ્રેન્ડ્સ આપણે જેથી પાર્ટ વન ફિનિશ કરેલો હતો બિલકુલ એનો ઇન્સ્ટન્ટ નેક્સ્ટ ક્વેશ્ચનથી અગર આપણે ચર્ચા કરીએ તો સવાલ તમારી સ્ક્રીનની સામે છે જેને કહેવાય છે મગરોની નદી કઈ મગરોની નદી સાંભળીશું એટલે લગભગ સાચો ગુજરાતી અથવા તો વડોદરાવાસી તરત જ વિશ્વામિત્રી નદી કહેશે પણ ફ્રેન્ડ્સ રાઈટ આન્સર આપણે વર્લ્ડ લેવલ પર ચર્ચા કરીશું એટલે એ છે લિમ્પોપો રિવર લિમ્પોપો નદીનો પહેલાં તો તમે શાંતિથી ઇમેજ જોઈ લો આફ્રિકાની અંદર આવેલી આ નદીનું એન્ટાયર ઇમેજ મેં તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી છે બહુ જ ઇમ્પોર્ટન્ટ નદી છે જે પ્રેક્ટિકલી જોવા જઈએ તો વેસ્ટમાં બોટસ્વાના સાથે કનેક્ટ થાય છે સાઉથની અંદર સાઉથ આફ્રિકા સાથે કનેક્ટ થાય છે અને એને ઝિમ્બાવેથી દૂર રાખે છે એટલે ઇટ ઇઝ લાઇક ઝિમ્બાવે બોટ્સવાના અને સાઉથ આફ્રિકાની વચ્ચે આવેલું નદીનું નેટવર્ક જેમાં ક્રોકોડાઇલની સંખ્યા કેટલી છે અગર કોઈ પૂછે તો ઇટ ગોઝ ઇન અ લેક્સ બરાબર એ આપણને એક્ઝેક્ટ ક્યાંય ખબર નથી પડતી પણ હા એવું કહેવાય છે કે ક્યારેક ક્યારેક બહુ બધી ભરતી આવે તો સામાન્ય સામાન્યમાં પંદરથી સોળ હજાર જેટલા મગર જમીન પર આવી જાય છે તો તમે વિચાર કરી લો કે આખી નદીમાં કેટલા મગર હશે દોસ્તો વાત કરીશું પીળી નદીની પીળી નદી ક્યાં આવી તો કે ચાઇનીઝની એટલે કે ચાઇનામાં આવેલી ચાઇનીઝ નદી હવાંગ હો કરીને છે પીળો કલર એની નેચરલી જે માટી કહેવાય જે જ્યોગ્રોફિકલી એનું ઇન્ડિકેશન થાય છે એના માટે આ બેઝિકલી કહી શકાય અને આ મેપની અંદર આપ જોઈ શકો છો કે નદીનો ટોટલ લેન્થ એટલે કે સરફેસ એરિયા એક્ઝેક્ટલી કેટલો લાંબો છે એનાથી તમને ખબર પડશે કે પીળી નદી પણ ચીન દેશની અંદર ઘણી મહત્ત્વની નદી તરીકે ઓળખાય છે દોસ્તો તમારા સામે નેક્સ્ટ ક્વેશ્ચનનું ઓપન કરી નાખ્યો અને એ એ છે કે વિશ્વનું વેનિસ બરાબર કોણે કહેવાય છે જો તમને ખબર ના હોય તો જરા આ વિડીયોને આ સમયે પોઝ કરીને વિચારજો અને પછી સાચો આન્સર લેજો એનો સાચો આન્સર તમને આપી દઉં છું એ છે સ્ટોકહોમ સ્ટોકહોમ સિટી શા માટે કારણ કે બેઝિકલી છે ને એકચ્યુલી હવે અને હું વિશ્વનું જે વેનિસ જે છે આપણે કહીએ એના કરતાં હજી એક અગર હું વડ કહું કે નોર્થ વેનિસ નો નોર્થનું વેનિસ તો પણ સ્ટોકહોમ કહેવાય છે ગુજરાતીમાં એક શબ્દ છે જેને આપણે કહેવાય નહેર નહેર એટલે કોઈ પણ બે જગ્યાની વચ્ચે જતો એક નેરો પાણીનો ફ્લો તો એવી ઘણી બધી નહેર સ્ટોકોમાંથી નીકળે છે જે વેનિસ શહેરની વચ્ચે આવેલી છે એવું સ્ટ્રક્ચર ઊભું થતું હોવાથી નોર્થનું અથવા તો વિશ્વનું વેનિસ બરાબર સ્ટોકહોમ તરીકે ઓળખાય છે સ્ટોકહોમ શહેરની આસપાસ એવું કહી શકાય કે ટોટલ બાર આઈલેન્ડ અને ફોર્ટી ટુ જેટલા અલગ અલગ બ્રિજ જે છે જે પાણીની ઉપર બનેલા છે સો એના માટે શબ્દ આવશે વેનિસ પૂર્વનું માન્ચેસ્ટર શું છે ઈસ્ટ ઈસ્ટમાં આવેલો છે એક બહુ મોટો દેશ જેનું નામ છે જાપાન જાપાન દેશનું એક શહેર છે જેનું નામ છે ઓસાકા બરાબર સો ઓસાકા એ છે પૂર્વનું માન્ચેસ્ટર એના બે કારણો કહી દઉં પહેલું કારણ છે એક તો એનો કોટન બિઝનેસ બરાબર જેનાથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બહુ જ ફાસ્ટ ચાલે છે માન્ચેસ્ટર સાથે ક્યાંક ને ક્યાંક એ કોમર્શિયલી કનેક્ટેડ છે અને ઇંગ્લેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં જે કેપિટલાઇઝેશન જે થયું એ સેમ લેવલનું કેપિટલાઇઝેશન તમને જોવા મળશે ઓસાકાની અંદર બરાબર એટલા માટે એનું એક નામ પડી ગયું કે પૂર્વનું માન્ચેસ્ટર એટલે શું તો કે ઓસાકા દોસ્તો આગળ વાત કરીશું તો કે સફેદ હાથીઓનો દેશ આ તમને જે એલિફન્ટ બતાવ્યો છે એ કાળો ઓછો હોય છે એટલે આપણને દૂરથી વ્હાઇટ એલિફન્ટ લાગે અને એનો આન્સર છે થાઈલેન્ડ આના માટે મેં ઘણી ચર્ચા પાર્ટ વનની અંદર કરી છે લાઓસ કન્ટ્રીને લઈને જો તમે ના જોયો હોય તો હમણાં જ તમે પાર્ટ વન જોઈ લેજો મેં તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે તમે જોઈ શકો છો દોસ્તો ચલો ફ્રેન્ડ્સ એક બીજો એક વાત કરીએ એટર્નલ સિટી ઇંગ્લિશમાં પૂછાય છે પણ ગુજરાતીમાં શબ્દ આવે છે પવિત્ર શહેર અને એનું નામ છે રોમ રોમનું પવિત્રતા એટલા માટે કે એની ઉંમર કમસે કમ નહીં નહીં તો પણ 2800 વર્ષની થઈ આજની તારીખે એટલે કે ટુ થાઉઝન્ડ હન્ડ્રેડ યર્સ અને એની જે લેગેસી જે છે વધતા એને જે ધર્મને ધ્યાનમાં લઈને એનું જે કામ જે છે ખાસ કરીને હું તમને આના પછી એક નેક્સ્ટ ક્વેશ્ચન આપવાનો છું કે પોપનું સિટી પોપ એટલે કે જે ક્રિશ્ચિયાનિટી હોય એના જે હેડ હોય એ પણ આજની તારીખે રોમમાં રહે છે એટલા માટે એનું એક નામ પવિત્ર સિટી તરીકે મૂકવામાં આવેલું છે દોસ્તો આગળની વાત કરીશ વિશ્વનો ખાંડનો કટોરો એટલે કે શુગર બોલ ઓફ ધ વર્લ્ડ નન અનધર ધેન ક્યુબા ક્યુબા શહેર ક્યાં આવ્યું તો કે અમેરિકા જે છે એમાં જે સાઉથ અમેરિકા છે એની જસ્ટ બાજુમાં એક આઈલેન્ડ જેવી જગ્યા છે ત્યાં બેઝિકલી ક્યુબા આવ્યું છે વાય ધ ક્યુબા ઇઝ કોલ સુગર બોલ કારણ કે યુએસનો જેટલો પણ ખાંડ બનાવવાનો જે પ્રોજેક્ટ જે છે એની મોટાભાગની મેન્યુફેક્ચરિંગ કંપનીઝ તમને ક્યુબાની અંદર દેખાશે ઓકે નાઇન્ટીન ઝીરો થ્રીથી નાઇન્ટીન ટ્વેન્ટી ફાઈની વચ્ચે અમેરિકા દ્વારા ક્યુબાની અંદર ખાંડનું પ્રોડક્શન ડબલ કરી દેવામાં આવેલું છે એટલે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ હાઈએસ્ટ મેન્યુફેક્ચરર ઓફ ધ સુગર એટલા માટે શબ્દ મૂકી દીધો સુગર બોલ ઓફ ધ વર્લ્ડ ક્યુબા યાદ રાખજો સામ્યવાદી દેશ તરીકે હમણાં જાહેર થયો છે દોસ્તો આપણે વાત કરેલી એ પ્રમાણે પોપનું શહેર પોપનું શહેર શું છે તો કે રોમ જ્યાં હજી પણ પોપ અને એમના અનુયાયીઓ મેઇનલી વસે છે જે તમે જોઈ શકો છો દોસ્તો એક નાની અનાઉન્સમેન્ટ તમારા માટે અમે દિવસ રાત કામ કરીએ છીએ અમારું સ્વપ્ન છે કે જે લોકોને સરકારી નોકરીનું સ્વપ્ન હોય એને નોકરી મળી જાય એનો એક નાનો પ્રયોગ આપણી હેપી એકેડેમી યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો છે રોજ સાંજે પાંચ વાગે પાંચ મિનિટનો એક વિડીયો છે જેનાથી તમને કરંટ અફેર્સ મળી જશે એકદમ એક્યુરેટ અને પિન પોઈન્ટેડ વસ્તુ અને ડેફિનેટલી દોસ્તો લખી રાખજો તમારા એક્ઝામમાં જો પ્રોપરલી વર્ક કરશો તો કરંટ અફેર્સના ક્વેશ્ચનમાં તમને સેચ પણ અઘરો નહીં પડે સો ઇટ ઇઝ ઓનલી ફોર યુ પ્લીઝ વોચ ઇચ એન્ડ એવરી વિડીયો એટલીસ્ટ તમારા માટે છે અમારી એક નાની પણ બહુ મહત્ત્વની મહેનત છે સો દોસ્તો આગળ જઈશું યુરોપનું પ્લેગ્રાઉન્ડ પ્લેગ્રાઉન્ડ એટલે કે લગભગ એક ફ્લેટ સર્ફેસ સરફેસ એને આપણે પ્લેગ્રાઉન્ડ કહીશું તો એના માટે તમને દેખાશે સ્વિટરલેન્ડ નામનો દેશ બરાબર યુરોપમાં તો આવેલું છે પણ મોટા ને મોટા જાયન્ટ લાર્જ સ્કેલ ઉપર તમને મેદાનો દેખાશે તો દેટ ઇઝ કોલ સ્વિટરલેન્ડ અચ્છા દોસ્તો આ એક બહુ થોડો ઇન્ટરેસ્ટિંગ અને થોડો ફની શબ્દ છે કે ભાઈ દુનિયાનું છાપરું જે છે એ શું છે તો એને કહેવાય છે રૂફ ઓફ ધ વર્લ્ડ બરાબર હવે એના માટે શબ્દ આવશે પામીર દોસ્તો પામીર એકલો શબ્દ નહીં આવે એના માટે આવશે પામીરની આખી પર્વતમાળા પહેલાં તો તમે આ ઈમેજ જોઈ લો બરાબર જે તમને એક રસ્તો બતાવશે જે પર્વતમાળાઓ તરફ તમને એન્ટાયરલી લઈ જાય છે હવે આ નકશામાં જુઓ પામીર કેમ આવું કહેવાય છે છાપરું એટલે કે રૂફ પહેલી વાત તો એ તજાકિસ્તાન જે છે ત્યાં આવેલું છે આ એનો એક્ઝેક્ટલી લોકેશન છે અહીંયા તમને દેખાતું હશે ફર્સ્ટ રીઝન એ છે કે ઘણા હાઈ એલ્ટિટ્યૂડ પર આવેલું છે એની ઊંચાઈ ઘણી છે વત્તા આ જે આખી પર્વતમાળા છે પામેરની બરાબર એ એક રીતના કાબુલ બરાબર એક રીતના આપણો જમ્મુ કાશ્મીર એટલે કે આપણી પોતાની જે હિમાલયન જે છે તે કારાકોરન કરીને પણ એક જગ્યા આવેલી છે તે એ જગ્યાએ ખાસો એટલે હિન્દુકુશ રીજન જે કહેવાય એને આખી અલગ પાડે છે અને એના હાઈ લેવલમાં છે દોસ્તો થોડો જો તમને ક્લિયર આવતો હોય તો આ બધી હિમાલયન માઉન્ટેન્સ રેન્જ હિમાલયન તો એક્ઝેક્ટલી ના કહેવાય પણ હિમાલયનની સાથેની માઉન્ટન રેન્જ છે જેનો મેઇન પોર્શન જે તમને અહીંયા દેખાશે તો એટલા માટે આપણે એને કહીશું કે રૂફ ઓફ ધ વર્લ્ડ બરાબર છે છાપરો મોટોરોનું શહેર કોણ કયું તો કે ની અંદર આવેલું ડેટ્રોઇટ અને ડેટ્રોઇટ બોલું એટલે શું નામ યાદ આવે હેનરી ફોર્ડ માણસની હેન ફોર્ડ નામની મોટરની કંપની કારણ કે ઓટો મોટિવ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ડેટ્રોઇટમાં એક વન સાઈડ થયું છે યુનાઇટેડ સ્ટેટ્સ અગર તમે જોતા હોય તો એમાં મિશિગન કરીને સ્ટેટ છે એમાં આ પ્લેસ ઉપર નેટ્રોઈટ જે છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ એક રીતના જબરજસ્ત રીતના ડેવલપ થયેલ ઇન્ડસ્ટ્રીઝ છે ઓકે દોસ્તો નેક્સ્ટ અગર આપણે વાત કરીશું અને એનો ક્વેશ્ચન છે યુરોપનું પ્રવેશ દ્વાર બરાબર યુરોપનું પ્રવેશ દ્વાર આવશે ઇસ્તાંબુલ ઇસ્તાંબુલ શા માટે તો એક કામ કરો હું તમને એક રફ આઈડિયા આપું કે માનો કે આ છે એમાં મજાની વાત એ છે કે એના બે પાર્ટમાં મૂકવામાં આવેલું છે પહેલો પાર્ટ જે છે એ તમને મળશે એશિયામાં બરાબર અને બીજો જે પાર્ટ જે છે બરાબર એ તમને મળશે યુરોપમાં તો એના માટે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને યુરોપ જવું હોય તો ઇસ્તાંબુલથી ઇઝીલી જઈ શકે છે એટલા માટે તમને આન્સર આપ્યો છે યુરોપનો પ્રવેશ દ્વાર દોસ્તો વાત કરીશું નદી નદીઓનો દેશ ભારતની પાડોશી કન્ટ્રી અને એનું નામ છે બાંગ્લાદેશ બરાબર શા માટે બાંગ્લાદેશ તો બાંગ્લાદેશ એટલા માટે કે નાઇન્ટી પર્સેન્ટ ઓફ ધ હોલ ટેરિટરી એ ક્યાંક ને ક્યાંક નદી અને નદીની આસપાસ જે છે આવેલી છે નાઇન્ટી પર્સેન્ટ બાંગ્લાદેશની ઇવન ઢાકામાં બી તમે જોશો તો ઘણી વખત તમને ઘણી વસાહતો નદીની આસપા આસપાસ આવેલી છે તમને શ્યોરલી દેખાશે દોસ્તો પેગોડાનો દેશ પેગોડા એટલે હું તમને અમને એક ઇમેજ બતાવીશ મંદિરની ઉપર આવે તેવી રીતના એના માટે આન્સર આવશે મ્યાનમાર બરાબર પેગોડા જો તમે જોઈ શકો છો ગોલ્ડન પેગોડા તરીકે પણ ઓળખાય છે મેજોરિટી બૌદ્ધિસ્ત ધર્મને માનનારો આ દેશ જ્યારે પણ એ પોતાનું મંદિર બનાવે છે કાં તો એવી પોતાની યુનિક બિલ્ડિંગ ક્રિએટ કરે છે તો તેની ઉપર પેગોડા નામનો ઓલવેઝ આજે તમને બતાવ્યું છે સ્ટ્રક્ચર તમને દેખાશે બરાબર ગણી ન શકાય એટલા બધા પેગોડા એકચ્યુઅલી અવેલેબલ છે એટલા માટે આન્સર આવશે પેગોડાનો દેશ મ્યાનમાર જેનું જૂનું નામ હતું બર્મા બૌદ્ધિસ્ટ કન્ટ્રી તરીકે પણ એ ફેમસ છે દોસ્તો પેગોડા પતી ગયા તો ચર્ચા કરીશું મંદિર મંદિરોનો દેશ અગર તમને પૂછે તેનું આન્સર છે નેપાળ બરાબર આનો એક તમને ઇમેજ બતાવું ધીસ ઇઝ ધ ફેમસ પશુપતિનાથ ટેમ્પલ બરાબર જે એક બહુ જ આગવી પોતાની પ્રતિષ્ઠા જાળવે છે અને લોટ્સ ઓફ ટેમ્પલ્સ આમાં પણ બૌદ્ધિસ્ ધર્મ ભૂતાનની સાથે પણ કનેક્ટેડ છે એટલે એ ધર્મનો તમને ઓપ્શન દેખાશે પલ્લવા ઓફ ધ ઓરિયન્ટ તરીકે કઈ કન્ટ્રી અથવા તો કઈ સિટી છે તેનો આન્સર આવશે સિંગાપોર સિંગાપોર શા માટે આવશે તો કે પલ્લવા કરીને એક સંસ્કૃતિ હતી એક્ચુલી આની એક નાની કથા પણ છે ચલો હું તમને શોર્ટમાં કહી દઉં ચાઇનીઝ ટ્રાવેલર હતો જેનું નામ છે ઝોંગ ઝેંગ બરાબર શું નામ છે ઝોંગ ઝેંગ એ ચાઈનાથી ફરીથી આજ જ છે બૌદ્ધ ધર્મના માટે એ આવ્યો ક્યાં તો કે ભારતમાં ભારતની અંદર આવે છે રહે છે ધર્મનો પ્રચાર અથવા તે સમજે છે અને જતો રહે છે સાઉથ ઇન્ડિયામાં કાંચીપુરમ નામની જગ્યામાં જેનો તમને એક કલ્ચર તમને અહીંથી દેખાશે અને પલ્લવ નામનું જે એમ્પાયર હતું રાજાઓનું એ આ સિંગાપુર ત્યાં જે શહેર છે ત્યાં એ રાજ કરતો હતો તો સિંગાપુરનું જૂનું નામ પણ પલ્લવાસ તરીકે ઓળખાય છે અત્યારનું આ લેટેસ્ટ નવું શહેર અત્યાધુનિક ઇકોનોમિક ગજબની આગળ વધે છે સો દોસ્તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં હંમેશા ઇન્ડેક્સની અંદર પણ આપણું સિંગાપુર હંમેશા આગળ રહેલું છે સો દોસ્તો આ વાત કરીશું પલ્લવ પલ્લવ કોઈ શબ્દ ગમે ત્યારે પણ પૂછે તો તમે સિંગાપુરને ડેફિનેટલી યાદ કરી શકો છો ફ્રેન્ડ્સ એના પછી એક શબ્દ આવે છે યુરોપનું કોકપીટ અને એના માટે આન્સર આવશે બેલ્જિયમ શા માટે બેલ્જીયમ તો કોકપીટનો અહીંયા આપણે મતલબ લેવાનો છે યુદ્ધભૂમિ ઇંગ્લિશમાં કોકપીટના બધા બહુ મતલબ થાય છે અહીંયા આપણે ચર્ચા કરીશું યુદ્ધભૂમિ છે શું તો કે જેટલા પણ યુરોપના ઇમ્પોર્ટન્ટ યુદ્ધ લડાયા હતા એ બેલ્જિયમની ધરતી ઉપર લડાયા હતા એટલા માટે એને આપણે કહીએ છીએ યુરોપનો કોકપીટ અને એના પછી એક સવાલ લઈશું આપણે હિન્દ મહાસાગરનો મોતી મોતી એટલે પલ જે યુનિક હોય નાનો હોય પણ ચમકીલો હોય અને એના માટેનો આન્સર આવશે શ્રીલંકા દોસ્તો આ એટલા માટે મેં કીધું કે તમને આખો ઇન્ડિયન ઓશન અહીંયાથી બહુ પ્રોપર દેખાશે આખા ઇન્ડિયન ઓશનના કનેક્ટેડ વેમાં એક દેશ એવો છે જે છે થોડો સેપરેટ બરાબર નેચરથી ભરપૂર છે તમને નેચરમાં રહેવાનું ખૂબ ગમે તો શ્રીલંકા ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ તો એના માટે ઓળખાય છે શબ્દ શ્રીલંકા નેચરને કારણે સમૃદ્ધિને કારણે પણ નેચરલ સમૃદ્ધિ છે તમને ત્યાં દેખાશે એના પછીનો એક નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈશું ફ્રેન્ડ્સ એને કહેવાય છે વિશ્વ શિકારી ભૂમિ અને એનો આન્સર આવશે કેનિયા આફ્રિકાની અંદર તમે સાંભળ્યું હશે કે માનવોની હત્યા કરવી અને એનો બલિ ચડાવવો એક બહુ જૂની આફ્રિકન સંસ્કૃતિ છે જે કેનિયાની પ્રજાવારે તહેવારે અલગ અલગ હું એવું નથી કહેતો કે સિવિલિયન્સ જે નોર્મલ શહેરમાં રહે છે એને છોડીને જે હજી પણ રિયલ આદિવાસી પ્રજા જે છે બરાબર એ ક્યાંક ને ક્યાંક માનવ શિકાર પણ કરે છે એટલા માટે એનું ઓળખાણ પડી એનું એક નામ પડ્યું વિશ્વ શિકારી ભૂમિ બરાબર એના પછી અગર આપણે વાત કરીશું તો કે નીલમ ટાપુ નીલમનો મતલબ થાય છે એકદમ બ્લ્યુ બરાબર એકદમ બ્લ્યુ આયરિશ એના માટે જ એક શબ્દ પડ્યો છે આયર્લેન્ડ બરાબર આયરિશ જે કહેવાય છે શા માટે તો કે પાંચ કિલોમીટરની રેન્જ સુધી તમને આ ફોટામાં દેખાશે કે એક લાંબો દરિયા કિનારો છે જો અખર તમે એને દૂરથી બર્ડ વ્યૂથી જોવો છો કોઈ પ્લેનમાં બેસીને તો તમને એક બ્લ્યુશ કલર દેખાતો હોય છે એટલા માટે એક શબ્દ બહાર પડે છે નીલમ ટાપુ કમસે કમ વન થાઉઝન્ડ સ્ક્વેર કિલોમીટરનો આખો એક એરિયા બરાબર એ કવર કરે છે આયરલેન્ડની અંદર બરાબર આ એક ટાપુ છે એટલા માટે આયરલેન્ડ કહેવાય છે અને દોસ્તો આપણો આ લાસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ હું તમને સાચે કહું છું કે તમને જો બહુ મજા આવી હોય તમને એવું લાગે કે મેં કંઈક ચાર વસ્તુ આમાંથી શીખી તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો મેં તમને આ વાત કહેતા કહેતા જ આ શબ્દ કહી દીધો છે કે લવિંગનો ટાપુ એટલે શું તો કે જાંજીબાર લવિંગ એટલે શું કહેવાય દોસ્તો એને કહેવાય ક્લોપ હવે આ આફ્રિકા કન્ટ્રી મેં તમને જે બતાવી છે તે અહીંયા તમે જોઈ શકો છો ધીસ ઇઝ હોલ આફ્રિકન કન્ટ્રીઝ બરાબર અલગ અલગ અને એમાં આપણું જે ઝાંજીબાર છે એ તો એક ટાપુ છે બરાબર હવામાનને કારણે જેટલી પણ ખેતી ત્યાં થાય છે એમાં મસાલાની ખેતી સૌથી આગળ દેખાય છે અને એમાં પણ હું તમને હજી એક નામ આપો તો કે બ્લેક પેપર એટલે લવિંગ તો છે જ પરંતુ જે કાળા મરી જે કહેવાય એની પણ ખેતી જબરદસ્ત થાય છે એટલા માટે લવિંગનો ટાપુ તરીકે કોને ઓળખાય છે ઝાંઝીબાર સૌથી ઇઝી ટ્રાન્સપોર્ટ અગર થતું હોય તો કે ભારત તરફ અને આ બાજુ શ્રીલંકા તરફ અહીંયાથી બાયપાસ આવીને ચાઇના પણ જાય છે ઘણી વખત આની નિકાસ ઓકે સો દોસ્તો આની સાથે આજનો લેક્ચર આપણે ફિનિશ કરીએ બરાબર આઈ હોપ તમને સરસ નોલેજ મળ્યું હશે તો પ્લીઝ એક અને લાઇક કરી દેજો દોસ્તોની સાથે તમે શેર પણ કરી શકો છો બાકી તો તમારી જ આ યુટ્યુબ ચેનલ છે ભણતા રહીશું આગળ વધતા રહીશું તમારે ફોલો કરવો હોય તો બધા ઓપ્શન હું તમને આપું છું ક્વેરી હોય તો વોટ્સઅપ પર યાર કે આન્સર ક્વેશ્ચન ક્વેરી આપી દો આપણે એનું સોલ્યુશન લઈ દઈશું સો દોસ્તો જલ્દીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી મળીએ સ્ટે હેપી સ્ટે સેફ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દોસ્તો બાય